સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંતિજ ખાતે તિરંગા રેલી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો હજારોની સંખ્યામાં તિરંગા સાથે રેલીમાં જોડાયા. 75મા આઝાદીના અમૃત મહોત્સવને લઈને જિલ્લા સહિત દેશભરમાં ઠેર ઠેર તિરંગા રેલીઓ યોજાઈ રહી છે, ત્યારે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ પ્રાંતિજ તલોદ કોંગ્રેસ સમિતિ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશનથી સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને હજારોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો આગેવાનો સહિત નગરના લોકો પણ તિરંગા સાથે તિરંગા પદયાત્રા રેલીમાં જોડાયા હતા. તો ડીજેના તાલ અને દેશભક્તિના ગીતો સાથે ભાંખરિયા બસ સ્ટેશનથી નીકળેલ તિરંગા રેલી પ્રાંતિજ બજાર ચોક નાની ભાગો થઈ હાઈવે 3 રસ્તા એપ્રોચ રોડ ઉપર થઈ પરત ભાંખરિયા બસ સ્ટેશન સુધી કોંગ્રેસની ભવ્ય તિરંગા રેલી નીકળી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા સદસ્ય રાજ પટેલ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, ઉમેશભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, પૂર્વ જિલ્લા સદસ્ય રામસિંહ પરમાર સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તિરંગા રેલીમાં જોડાયા હતા. તો કોંગ્રેસ પણ દેશની એકતાને લઈને અમૃત મહોત્સવમાં દેશભક્તિના રંગમાં રંગાતું જોવા મળ્યું હતું અને આઝાદીના લડવૈયાઓને યાદ કર્યા હતા. જીલ રાવળ, ZS TV, પ્રાંતિજ. સમિતિ દ્વારા આવેદના કાઢવામાં આવી છે અને આજે અમે આઝાદી આપનાર તમામ આપણા જે અગાઉના જે આપણા આઝાદી વખતે જે લડવૈયા હતા એમને યાદ કરીએ છીએ અને સરહદ ઉપર જે આપણી રક્ષા કરતા જવાનોને યાદ કરી આજે તમામને હું સચ્છત નમન કરીએ છીએ અને આપણી આઝાદી હજુ પણ દેશ આગળ વધે, દેશ પ્રગતિ કરે એવી પ્રભુ પ્રાર્થના કરીએ છીએ.